નમસ્કાર ધોરણ દસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ એકનો આ પાર્ટ છ છે આ પહેલાં આપણે પાર્ટ પાંચ સુધી કરી ગયા છીએ પાર્ટ છમાં આજે આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે ખ્યાલ મેળવશું અહીં આપણે જોઈ ગયા હતા આગળના પાર્ટમાં કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર તો તેના પ્રકારમાં આપણે આગલા વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ કે ચાર પ્રક્રિયા મુખ્ય છે જેમાં સંયોગીકરણ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા આ ચાર પ્રક્રિયાનો આપણે ઉપરછલો ખ્યાલ મેળવેલો હતો આકૃતિ દ્વારા હવે આપણે આ પ્રક્રિયાઓને સવિસ્તાર જોઈએ તેમાં આવતા પ્રયોગોનો પણ અભ્યાસ કરીએ આ એનસીઆરટીની ટેસ્ટબુકની આપણે લીટી લીટીનો અભ્યાસ કરીએ છીએ અને તેમાં આવતા એક એક માર્ક્સવાળા પ્રશ્ન બે માર્ક્સવાળા ત્રણ માર્ક્સવાળા અને ચાર માર્કવાળા પ્રશ્નોનો પણ આપણે ઉલ્લેખ કરીએ છીએ અહીં આપણે આ જે કેમેસ્ટ્રી છે એ સિવાય પણ આપણે ફિઝિક્સના અને બાયોલોજીના પણ વિડીયો બનાવેલા છે જે એનસીઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમ યુટ્યુબમાં સર્ચ કરવાથી તમને બાકીના વિષયના વિડીયો પણ મળી રહેશે અહીં આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં પહેલો પ્રકારનો અભ્યાસ કરીશું પહેલો પ્રકાર આપેલો છે અહીંયા એક પોઈન્ટ બે પોઈન્ટ વન સંયોગીકરણ પ્રક્રિયા તો આપણે જોઈ ગયા હતા કે સંયોગીકરણ એટલે શું તેનો અભ્યાસ આપણે આગળ પાર્ટ પાંચમાં પણ કરી ગયા હતા ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે અહીં સંયોગીકરણની પ્રક્રિયા માટેનો એક તમને પ્રયોગ આપેલો છે જે પ્રવૃત્તિ એક પોઈન્ટ ચાર છે તેના માટે એક પોઈન્ટ ચાર પ્રવૃત્તિ વાંચતા પહેલાં આપણે અહીં આકૃતિ જે આપેલી છે તેની ચર્ચા કરી લઈએ અહીં એક બીકર આપેલું છે બીકરની અંદર પાણી આપેલું છે અને પાણીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરેલો છે અને અહીં પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા વિશે આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ ચારમાં શીખવાનું છે જેમાં આપણે જોઈએ કે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કઢી ચૂનો ચૂનાનો થોડો જથ્થો લો ખાસ અહીં એક માર્ક્સમાં પહેલો જ પ્રશ્ન આવે છે કે કઢી ચૂનાને શું કહેવામાં આવે છે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કેલ્શિયમ ઓક્સાઇડ અથવા આમ પણ પૂછાય કેલ્શિયમ ઓક્સાઇડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કઢી ચૂનો અહીં આપણે આકૃતિમાં બીકર આપેલું છે જેમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કઢી ચૂનો એનો થોડો જથ્થો લેવાનો છે અને તેની અંદર એમ કહ્યું છે કે ધીમે ધીમે પાણી ઉમેરો જ્યાં બીજો મુદ્દો આપેલો છે કે તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો ત્યારબાદ આકૃતિ એક પોઈન્ટ ત્રણમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો અહીં બીકરને હાથ અડકાવેલો છે એટલે સ્પર્શ કરે છે બીકરને ત્યારબાદ શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો તો અહીં તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે કે હા જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડનું પાવડર લીધો હોય એટલે કે કડી ચૂનો હોય એની અંદર પાણી ઉમેરવામાં આવે તો અહીં પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી ફોડેલો ચૂનો બને છે જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે અને તે એની સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન કરે છે જેથી કરીને બીકર છે એ ગરમ થયેલું જોવા મળે છે એટલે કે આ બીકર છે એ આપણને ગરમ હોય એવો અનુભવ થશે જે આપણે એક પ્રયોગ દ્વારા જોઈએ જેથી આપણે વધારે ખ્યાલ આવે અહીં આપણે પ્રયોગમાં જોઈએ છીએ કે પાત્રમાં પાણી લીધેલું છે અહીં આપેલો જે છે એ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો છે જેને ક્વિક લાઈમ પણ કહેવામાં આવે છે અને આ પાણી છે આ કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કળી ચૂનો અથવા તો ક્વિક લાઈમ જેને પાણીમાં નાખતા જ અહીં રાસાયણિક પ્રક્રિયા થાય છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીં ફોડેલો ચૂનો જેને લાઈમ વોટર પણ કહેવામાં આવે છે અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે એ બને છે અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે આપણે જોઈએ છીએ કે અહીંથી ધુમાડા પણ ઉત્પન્ન થતા જોવા મળે છે પરપોટા નીકળતા જોવા મળે છે અહીં જુઓ એટલે કે અહીં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આ જે દ્રાવણ બને છે એ દ્રાવણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું હોય છે જેને ફોડેલો ચૂનો અથવા તો ચૂનાનું નીતર્યું પાણી પણ કહેવામાં આવે છે આમ આપણે હમણાં જ પ્રયોગમાં જોયું કે પાણીના પાત્રની અંદર જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ સીએઓ ઉમેર્યો ત્યારે તેની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ફોડેલો ચૂનો પણ કહેવામાં આવે છે અથવા તો જેને તેને લાઈમ વોટર પણ કહેવામાં આવે છે અથવા તો ચૂનાનું નિતર્યું પાણી પણ કહેવામાં આવે છે તે બને છે અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે અને આ ઉષ્માના કારણે જ બીકર છે એ ગરમ થતું જોવા મળે છે એટલે કે બીકરના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે અહીં કેટલાક પ્રશ્નો છે એ આપણે ઉત્પન્ન થાય છે એ જોતાં જઈએ કે કડી ચૂનો અને પાણી દ્વારા શું બને છે તેની પ્રક્રિયા લખો આવો પણ પ્રશ્ન આવી શકે તો એના પ્રશ્નના જવાબ આપણે કહી શકીએ કે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અહીં રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ આપેલા છે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બને છે ત્યારબાદ બીજો પ્રશ્ન કે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહે છે તો અહીં કઢી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને ચૂનાનું ફૂટવું એટલે કે સ્લેકિંગ ઓફ લાઈમ પણ કહેવામાં આવે છે ખાસ ફોડેલો ચૂનો અહીં જે છે એને સ્લેકિંગ ઓફ લાઈમ અથવા તો સ્લેકિંગ લાઈમ પણ કહેવામાં આવે છે ફોડેલા ચૂનાને સ્લેકિંગ લાઈમ કહે છે જ્યારે અહીં જે આપેલો છે કઢી ચૂનો એ કઢી ચૂનાને આપણે ક્વિક લાઈમ કહેવામાં આવે છે કડી ચૂનો એટલે ક્વિક લાઈમ અને ફોડેલો ચૂનો એટલે આપણે તેને કહીએ છીએ સ્લેકિંગ લાઈમ અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે હવે બીકરને બહારથી સ્પર્શ કરતા શું અનુભવાય છે તો કે બીકર ગરમ લાગે છે ત્યારબાદ એક માર્કમાં પ્રશ્ન ખાસ પૂછાય છે ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો તો અહીં ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર સી એ ઓ એચ ટ્વાઇસ અહીં આપેલું છે તે અથવા તો તેને સ્લેકિંગ લાઈમ પણ કહેવામાં આવે છે સ્લેકિંગ લાઈમનું રાસાયણિક સૂત્ર તો પણ સી એ ઓ એચ ટ્વાઇસ કડી ફોડેલો ચૂનો તો પણ સી એ ઓ એચ ટ્વાઇસ અથવા તો ચૂનાનું નીતર્યું પાણી પણ કહેવામાં આવે છે અને તેને લાઈમ વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે અહીં આપણે જોઈએ પ્રવૃત્તિ બાદ કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોરથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે જે આપણે વિડીયોમાં જોઈ ગયા હતા કે પાણીના પાત્રમાં જેવો જ આપણે કેલ્શિયમ ઓક્સાઇડ નાખીએ છીએ એટલે તરત જ પરપોટા છે એ એમાંથી નીકળતા જોવા મળે છે એટલે કે તેમાંથી ઉષ્મા છે ઉત્પન્ન થતી જોવા મળે છે એટલે ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોડેલો ચૂનો બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે તમને પ્રશ્ન પણ પૂછાય છે અહીં આઈએમપી પ્રશ્ન છે કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે નોટ કરી લો પ્રશ્ન સંયોગી પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો ત્યારે આપણે સંયોગીકરણ પ્રક્રિયા માટે તેની વ્યાખ્યા આપવાની છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે પછી તેનું ઉદાહરણ આપવાનું છે કે દાખલા તરીકે સી એઓ એટલે કે કડી ચૂનો પ્લસ એચ એટલે પાણી ગીવ્સ સી એ ઓએચ એટલે કે ફોડેલો ચૂનો પ્લસ ઉષ્મા ત્યારબાદ તેની સમજ પણ આપવાની છે કે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે તો અહીં આ રીતે આ પ્રશ્ન તૈયાર થાય છે આ સિવાય હજુ પણ અહીં આપેલું છે કે આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે આવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે માટે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે એટલે કે અહીં આ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે આપણે જોઈએ છીએ કે એક પ્રક્રિયક કેલ્શિયમ ઓક્સાઇડ છે અને બીજો પ્રક્રિયક પાણી છે બંને એકબીજા સાથે સંયોજાય છે સંયોજાય છે એટલે કે સંયોગીકરણ એટલે કે જોડાવું ભેગું થવું ભેગા થઈ અને ફોડેલો ચૂનો બનાવે છે એક જ નિપજ બનાવે છે અહીં પ્રક્રિયકો બે છે અને નિપજ એક જ છે માટે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે આ ખાસ પ્રશ્ન નોટ કરી લેજો ત્યારબાદ અહીં શું તમે જાણો છો તે આપેલું છે આમાંથી પણ બોર્ડમાં પ્રશ્ન હોય જ છે એક એક માર્ક્સવાળા એટલે ખાસ જાણવા જેવું જે છે એમાંથી પણ તમારે જોઈ લેવાનું છે પાકું કરી લેવાનું છે અહીં આપેલું છે કે પ્રક્રિયા એક પોઈન્ટ તેરમાં ઉદભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલોને ધોળવા માટે થાય છે દિવાલોને ધોળવું એટલે કે દિવાલો ઉપર ઘણા વર્ષો પહેલાં અત્યારે તો બધા કલરકામ જ કરે છે પણ ઘણા વર્ષો પહેલાં દિવાલો ઉપર ચૂનો છે એ ધોળવામાં આવતો એટલે કે ચૂનાને લગાડવામાં આવતો ચૂનાથી કલર કરવામાં આવતો જેને ચૂ દિવાલોને ધોળવો એવું કહેવામાં આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે દિવાલ ધોળ્યા બાદ બે ત્રણ દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે જેથી દિવાલો પર ચમક આવી જાય છે દિવાલો પર ચમક આવતી જોવા મળે છે ઘણી વખત તમે પણ જોયું હશે નહીં તો ઘણા વર્ષો થઈ ગયા એટલે તમને ખ્યાલ પણ ન હોય કદાચ અહીં આ દિવાલ છે જ્યારે આ દિવાલ ઉપર ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે દિવાલને ધોળવા માટે એટલે કે દિવાલ ઉપર ફોડેલો ચૂનો છે એ લગાડવામાં આવે છે ત્યારે અહીં જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો છે તેનું હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા થાય છે એટલે કે અહીં જે સી એ છે એની પ્રક્રિયા હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે થાય છે આ ખૂબ ધીમી પ્રક્રિયા છે એટલે કે બે ત્રણ દિવસ થાય છે આ પ્રક્રિયા થતાં અને બે ત્રણ દિવસ પછી આ જે દીવાલ છે એ આપણે ખૂબ જ સરસ મજાની ચમકતી જોવા મળે છે તો એનું કારણ એ છે કે આ જે આપણે ચૂના આપણે જે ચૂનાનું નિતર્યું પાણી અથવા તો જેને ફોડેલો ચૂનો અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે દિવાલ પર લગાડેલો છે તેની સાથે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરે છે અને તેના દ્વારા અહીં કેલ્શિયમ અહીં ખાસ કીધું છે કે કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થતું જોવા મળે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ કરે છે અને આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ દિવાલને ખૂબ જ ચમકતી કરે છે આ સાથે સાથે પાણી છે એ મુક્ત થતું જોવા મળે છે આમ અહી આ ક્રિયા પણ તમારે ખાસ યાદ રાખવાની છે અહીં કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે સી એ સી ઓ થ્રી જેનું અહીં સમીકરણ પણ નીચે આપેલું છે જોઈએ સી એ ઓ એચ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તેની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે થાય છે એટલે કે આનાથી દિવાલ ધોળીએ છીએ ત્યારે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ ની સાથે જોડાય છે અને તેમાંથી બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટ સી એ સીઓ થ્રી સાથે સાથે પાણી મુક્ત કરે છે પણ આ કેલ્શિયમ કાર્બોનેટના જે આવરણ બને છે ત્યારે આ દિવાલ છે એ ખૂબ જ ચમકતી જોવા મળે છે આ સિવાય કેલ્શિયમ કાર્બોનેટના ઘણા બધા ઉપયોગો છે જેમાં બધી જ વસ્તુઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું તો પ્રમાણ હોય હોયને હોય જ છે એ કોઈ પણ વસ્તુ લઈ લો કાચ લઈ લો ધાતુ લઈ લો કે પ્લાસ્ટિક લઈ લો કે કોઈ પણ વસ્તુ છે એમાં કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ થોડા ઘણા અંશે હોય જ છે એમાં સૌથી વધારે પ્રમાણ આરસ પહાણમાં જોવા મળે છે જે અહીં આપેલું છે આપણે જોઈએ છેલ્લું વાક્ય કે અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પણ સીએ સી ઓ થ્રી છે આનો અર્થ એવો થાય છે કે આરસ પહાણ એટલે કે માર્બલ જેને આપણે માર્બલ વડે પણ દર્શાવીએ છીએ મંદિરોમાં મોટાભાગે લગાડેલા હોય છે એ આરસ પહાણ રાજસ્થાનમાં તેનું ખૂબ માર્કેટ છે આરસ પહાણનું ઉત્પાદન તેનું મોટા ભાગે ત્યાં જોવા મળે છે તો જે સફેદ કલર કલરનો આરસ પહાણ છે માર્બલ છે તેનું જે સૂત્ર છે એ સી એ સીઓ થ્રી છે એટલે તેની અંદર પણ કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે આ સિવાય સૌથી મોટો મોટા સ્ત્રોત કેલ્શિયમ કાર્બોનેટની વાત કરીએ તો જે હિમાલયનો ડુંગર છે એમાં પણ એ ડુંગરમાં પણ કેલ્શિયમ કાર્બોનેટનું સૌથી મોટો સ્ત્રોત છે એવું કહી શકાય કે તેના જે પથ્થરો છે તેમાં કેલ્શિયમ કાર્બોનેટનું કાર્બોનેટનું પ્રમાણ ખૂબ વધારે છે આ સિવાય આને લાઈમસ્ટોન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ ખાસ યાદ રાખવાનું છે કે જે કેલ્શિયમ કાર્બોનેટ જે હિમાલયમાંથી પથ્થરોમાંથી મળી આવે છે તે લાઈમસ્ટોન તરીકે પણ ઓળખાય છે એટલે અહીં આ ખાસ યાદ રાખવાનું છે કેલ્શિયમ કાર્બોનેટની બનાવટ ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ચાલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ એમાં પહેલું ઉદાહરણ આપેલું છે કોલસાનું સળગવું તો આપણે જાણીએ છીએ કે કોલસું એટલે કાર્બન કોલસાનું સળગવું સળગવું શબ્દ આવે એટલે આપણે પાર્ટ ચારમાં વાત કરી ગયા કે સળગવું શબ્દ આવે એટલે તે ઓક્સિજન સાથે તેની પ્રક્રિયા થાય છે તો અહીં કોલસાનું સળગવું એટલે કે કોલસું એટલે કાર્બન અને સળગાવવું એટલે ઓક્સિજનની સાથે હાજરીમાં તો અહીં કાર્બન પ્લસ ઓક્સિજન ગીવ્સ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ બનાવે છે આ પણ સંયોગીકરણની પ્રક્રિયા છે કારણ કે અહીં બે પ્રક્રિયકો ભાગ લે છે કાર્બન અને ઓક્સિજન જ્યારે નિપજ એની એક જ છે કાર્બન ડાયોક્સાઇડ માટે આને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે ત્યારબાદ આપેલું છે બીજું ઉદાહરણ કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુમાંથી પાણીનું નિર્માણ થવું તો અહીં હાઇડ્રોજન વાયુ એટલે એચ ટુ ઓક્સિજન વાયુ એટલે ઓ ટુ અને પાણી એટલે એચ અહીં સમીકરણને સંતુલિત કરીએ એટલે બે હાઇડ્રોજનના અણુ ઓક્સિજનના એક અણુ એનું સંયોજન થઈ જોડાય અને પાણીનું નિર્માણ થાય છે તો અહીં પણ સંયોગીકરણની પ્રક્રિયા છે કારણ કે અહીં બે પ્રક્રિયકો જોડાય છે સંયોજન પામે છે અને તેમાંથી એક જ નીપજનું નિર્માણ થાય છે પાણીનું તો અહીં પણ ખાસ તમને પ્રશ્ન પૂછાય છે ખાસ તમે નોટ કરી લો કે અહીંયા તમને પ્રશ્ન પૂછાય છે કે સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ આપો અથવા તો આમ પણ પૂછે છે કે કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે સમીકરણ લખી સમજાવો તો અહીં આપણે ખાસ કોલસાનું સળગાવવું એ સંયોગીકરણની પ્રક્રિયા છે કારણ કે અહીં બે પ્રક્રિયકો ભાગ લઈ અને એક જ નીપજ બનાવે છે અને ત્યારબાદ તેનું સમીકરણ આપવું અને બીજું ઉદાહરણ આપણે દેવાનું છે પાણીનું પાણીનું નિર્માણનું તો અહીં પણ પાણીના નિર્માણમાં બે પ્રક્રિયકો ભાગ લે છે અને એક જ નિપજનું નિર્માણ કરે છે માટે આપેલ પ્રક્રિયા પણ સંયોગીકરણની પ્રક્રિયા છે અને ત્યારબાદ તેનું પણ સમીકરણ લખું એટલે આ રીતે આ પ્રશ્ન પણ પૂછાય છે નોટ કરી લો અથવા તો સમીકરણ પૂર્ણ કરો એ રીતે પણ તમને પૂછી શકાય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સરળ ભાષામાં કહી શકીએ છીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણની પ્રક્રિયાઓ કહે છે અહીં પ્રશ્ન નોટ કરી લો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ સમીકરણ આપી સમજાવો અથવા તો કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે સમીકરણ આપી સમજાવો ત્યારબાદ આગળ જોઈએ પ્રવૃત્તિ એક પોઈન્ટ ચારમાં પણ આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક અથવા તો એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહે છે આ ખાસ તમને પૂછાય છે ઘણી વખત બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન છે આ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અહીંયાથી એનો જવાબ ચાલુ થશે એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક અથવા તો એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહે છે અહીં નિપજની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થતી હોય એવી બધી જ પ્રક્રિયાઓની વાત કરી છે તો આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ ચાર પ્રવૃત્તિમાં આપણે જોઈ ગયા કે કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા કરાવતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે જોઈ લઈએ પ્રક્રિયા એક પોઈન્ટ ચાર તો અહીં પ્રવૃત્તિ એક પોઈન્ટ ચારમાં જે પ્રવૃત્તિ છે બીકરવાળી એની અહીં વાત કરી છે ત્યારબાદ આપણે આગળ જોઈએ ખાસ અહીં નોટ કરી લેજો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું આ તેનો જવાબ છે ઉદાહરણ આપી સમજાવો તો અહીં ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ આપેલા છે ઉદાહરણ એક ઉદાહરણ બે તો તેમાં જોઈએ પહેલું ઉદાહરણ કુદરતી વાયુનું સળગવું અથવા તો દહન કુદરતી વાયુ એટલે કે મિથેન ને લેવામાં આવે છે સળગવું એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા તો અહીં કુદરતી વાયુ એટલે સી એચ ફોર જે વાયુ છે એટલે ગેસ સ્વરૂપે છે સળગવું એટલે કે ઓક્સિજન સાથે તેની પ્રક્રિયા થાય છે અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે હવે આ જે પ્રક્રિયા છે અહીં આ પ્રક્રિયામાં કોલસાનું સળગવું આ ઉપરાંત કુદરતી વાયુનું સળગવું એટલે કે મિથિન વાયુને સળગાવીએ એટલે આપણે જાણીએ છીએ કે ઉષ્મા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થતી જોવા મળે છે ત્યારબાદ બીજું ઉદાહરણ આપેલું છે કે શું તમે જાણો છો કે શ્વસન ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અહીં ખાસ આપણ નોટ કરી લો પ્રશ્ન પૂછી શકાય કે શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે સમજાવો અથવા તો કારણ આપો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો અહીં એના જવાબમાં આપેલું છે કે આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે ઉદાહરણ તરીકે ભાત બટાટા અને બ્રેડ માં કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે આ પ્રક્રિયા ગ્લુકોઝ બનવાની ક્રિયા ગ્લુકોઝ નિર્માણની ક્રિયા આપણે પ્રકરણ છમાં શીખી ગયા છીએ જો તમે પહેલી વખત આ વિડીયો જોતા હો તો આનું પ્લેલિસ્ટ ખોલો અને પ્લેલિસ્ટમાં આપણે બાયોલોજીના ચેપ્ટર ફિઝિક્સના ચેપ્ટર પણ ચલાવેલા છે તો એ બાયોલોજીના ચેપ્ટરમાં ગ્લુકોઝનું નિર્માણ અને એટલે કે પાચનની ક્રિયા અને આ સિવાય આપણે શ્વસનની ક્રિયા પણ જોઈ ગયા હતા અને તેમાં કઈ રીતે ઉષ્મા મુક્ત થાય છે તેની પણ ચર્ચા કરી ગયા છીએ એટલે કે આ વિડીયો જો તેની સાથે સાથે પ્લેલિસ્ટ ખોલી અને બાકીના વિડીયો પણ તમે જોઈ શકો છો હવે અહીં આપેલું છે કે આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે જેનો અભ્યાસ તમે પ્રકરણ માં કરશો જે આપણે કરી ગયા છીએ તમે પાઠ જોઈ શકો છો અને તેમાં આ ક્રિયા સમજી શકો છો તો અહીં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા શા માટે કહેવામાં આવી છે તો ખાસ જો આપણે ભાત બટાટા બ્રેડ જે કાર્બોહાઈડ્રેટ જેમાં હોય એવા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ ત્યારે આ કાર્બોહાઈડ્રેટનું અંતે ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે અને ગ્લુકોઝનું અહીં તમને રાસાયણિક સૂત્ર આપેલું છે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ ખાસ જોઈ લો ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ તમને એક્ઝામમાં પણ પૂછાય છે એક માર્ક્સમાં હવે આ ગ્લુકોઝનું ઓક્સિજન સાથે સંયોજાય એટલે કે દહનની જ ક્રિયા થાય છે અહીં શ્વસન એટલે કે ગ્લુકોઝનું ધીમું દહન તો અહીં ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં ધીમું દહન થાય છે અને તે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બને છે પાણી ઉત્પન્ન થાય છે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે આપણે જાણીએ છીએ કે ખોરાક ખાઈએ એટલે એમાંથી ગ્લુકોઝ બને છે શ્વાસ લઈએ એટલે કે ઓક્સિજન લઈએ છીએ આ ખોરાક ખાધેલો છે અને ઓક્સિજન શ્વાસ દ્વારા લીધેલો છે એ બંને સાથે પ્રક્રિયા થઈ અને તેમાંથી ઉર્જા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને સાથે સાથે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉછ ઉછવાસાની રીતે બહાર કાઢીએ છીએ તે અને પાણી ઉત્પન્ન થતું જોવા મળે છે ત્યારબાદ અહીં ત્રીજી પ્રક્રિયા આપેલી છે ત્રીજું ઉદાહરણ જે આપેલું છે વનસ્પતિ જ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે અહીં ખાતર બનવાની જે ક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી છે તો ખાસ અહીં ત્રણ માર્ક્સનો પ્રશ્ન તમારા માટે પૂછી શકાય બોર્ડમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણ આપી સમજાવો તો અહીં ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કહી શકીએ આપણે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે તેના ઉદાહરણમાં આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ તમે આપી શકો છો કુદરતી વાયુનું સળગવું બીજું ઉદાહરણ તમે આપી શકો છો કોલસાનું સળગવું જે અહીં ઉપર આપેલું છે કોલસાનું સળગવું એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કારણ કે અહીં પણ કોલસાઓ સળગે એટલે તેમાંથી ઉષ્મા મુક્ત થતી જોવા મળે છે ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપણે લઈ શકીએ કે શ્વસનની ક્રિયા તો શ્વસનની ક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જે પણ આપણે જોઈ ગયા કે જે ગ્લુકોઝ છે એનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે આ સિવાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ મુક્ત કરે છે અને છેલ્લે ચોથું ઉદાહરણ આપણે કહી શકીએ કે વનસ્પતિ જે દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે અહીં તમને એક માર્ક્સમાં આ રીતે પણ પૂછી શકાય કે વનસ્પતિ જે દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ કઈ પ્રક્રિયા છે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અથવા તો ખરા ખોટામાં પણ પૂછી શકાય છે કે વનસ્પતિ જ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો આ રીતે આ વાક્ય ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ એક પોઈન્ટ એકમાં થતી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદભવે છે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક એટલે યાદ કરો અહીં આપણે આ ચેપ્ટરના પાર્ટ એકમાં પ્રવૃત્તિ એક પોઈન્ટ એક કરી ગયા હતા મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા આ જે પ્રક્રિયા છે એ એ પ્રયોગ છે એ પ્રવૃત્તિ એક પોઈન્ટ એક છે એ મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજન સાથે અથવા તો હવાની હાજરીમાં સળગાવતા એમ જીઓ બને છે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અહીં સમીકરણ સંતુલિત કરીએ તો બે ઓક્સિજનના પરમાણુ છે આ બાજુ એક જ છે એટલે અહીં પણ બે મૂકી દઈએ તો બે મેગ્નેશિયમ થયા એટલે અહીં બે આગળ મૂકી દીધા એના સહુગુણક તરીકે તો આ સમીકરણ સંતુલિત થયેલું છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકો બે છે એક મેગ્નેશિયમ અને એક ઓક્સિજન અહીં પ્રક્રિયકો બે છે અને તેમાંથી નિર્માણ થતી જે નિપજ છે એ માત્ર એક જ નિપજ છે માટે આને અહીં આ જે પ્રક્રિયાનો પ્રકાર છે તે સંયોગીકરણની પ્રક્રિયા છે એવું કહી શકાય અને આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ આને કહી શકાય કારણ કે તેને સળગાવતા ઉષ્મા છે ઉત્પન્ન થતી જોવા મળે છે ત્યારબાદ અહીં એક પોઈન્ટ બે પોઈન્ટ બે વિઘટન પ્રક્રિયા આપેલી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું